મિત્રો નમસ્કાર અને મિત્રો આજે ફરી એકવાર આપણા જાણીતા મહેમાન સ્વાતિ સિલ્લરનું પણ સ્વાગત સ્વાતિ આપને નમસ્કાર નમસ્કાર સર મિત્રો આપ સ્વાતિ સિલ્લરની કલમથી સારી રીતે પરિચિત છો જ આજે ફરીવાર તેઓ કંઈક વાત લઈને આવ્યા છે તો આજે શું વાત લઈને આવ્યા છો તમે સર મારું એવું માનવું છે અને મેં આજુબાજુ એવું અનુભવ કરેલું છે કે સ્ત્રી જ્યારે છોકરી હોય એક અલ્લડ છોકરીમાંથી એક જવાબદાર સ્ત્રી જ્યારે બને છે તો ત્યારે એની કેટલી બધી જે ઈચ્છાઓ હોય છે એના સપનાઓ હોય છે એ ક્યાંક ને ક્યાંક દબાઈ પણ જતા હોય છે ક્યારેક એવું જીવન જીવવા લાગે છે કે જેવું એ ક્યારેય જીવવા નહોતી ઈચ્છતી અને મારું ક્યાંક ને ક્યાંક એવું માનવું છે કે આપણામાં કહેવત પણ છે ને કે તમારે કહેવત તો ન કહી શકાય પણ એક એવું કહેવાય છે કે તમારે દિવસમાં મિનિમમ દસ મિનિટ એવું કામ કરવું જોઈએ કે જે તમને ખરેખર આનંદ આપે એકદમ સાચું તો માણસને એવું લાગે કે જીવતા છીએ કારણ કે શરીરમાં માત્ર શ્વાસોની અવર જવર જીવતા હોવાનું પ્રમાણ નથી હોતું માણસ ખરેખર જીવતો હોવું જોઈએ અને ઈચ્છાઓ અને સપનાઓ જયારે ક્યાંક ને ક્યાંક મનમાં ગરબી દેવામાં આવે છે ને ત્યારે માણસ ધીરે ધીરે થોડું થોડું નિરાશ થતું જાય છે એટલે એને એમ કહેવાય ને કે પૂરી રીતે જીવી નથી શકતું જી એકદમ સાચું અને સ્ત્રીઓના જીવનમાં આવી ઘણી બધી વાતો બનતી જોઈ છે એટલે આપણે એને કોઈ એક જેન્ડર પ્રત્યે આપણે ન રાખીએ દરેક વ્યક્તિના જીવનમાં કે ઘણી વાર આપણે આપણા સપનાઓ આપણી વાતો બિલકુલ આપણે બાજુ પર મૂકીને આપણે આગળ વધતું રહેવું પડે છે બિલકુલ તો તમારી આ વાતમાં શું વાત છે મારી આ વાર્તામાં સર આજે મેં જે વાત વણી લીધી છે એવી છે કે એક લેડીની વાત છે કે જે શ્રીમંત ઘરમાં લગ્ન પછી જાય છે અને ત્યાંના રીત રિવાજોમાં એનું જે મન ખુલ્લા આકાશમાં વિહરવા માંગતું હોય છે એ બધું જાણે એવું લાગે કે સોનાના પિંજરામાં કેદ થઈ ગઈ છે અથવા પાંખો કપાઈ ગઈ એવું લાગે એક્ઝેક્ટલી અને ક્યાંક ને ક્યાંક એને એ રીતે એની ઈચ્છાઓ અને સપનાઓ એ દબાવી રહી હોય છે અને પછી એ વાર્તાને મેં આખી વાતમાં વણી લીધેલી છે તો આપણે વાત આપણી અટકાવીએ આપની વાત આગળ

અને ચહેરો કેસરી તડકામાં સોનેરી બની ગયેલા એના ભીના વાળની લટો એના ચહેરા પર આવી રહેલી હંમેશા એના હોઠો પર રમતું રહેતું સ્મિત આજે પણ મનમોહક લાગી રહેલો એ વિચારવા લાગ્યો કેવી રીતે કહેવું એ શું રિએક્ટ કરશે હું એને સંભાળી શકીશ ખરો આકાશે કોઈ જવાબ ના આપતા અનન્યાએ ચા મગમાં ગાળતા ફરી પૂછ્યું આકાશ શું વાત છે બોલો ને કોનો ફોન હતો સવાર સવારમાં આકાશ એના માસુમ ચહેરા તરફ જોઈ રહ્યો અને મનુમન બોલ્યો મારે એને કહેવું તો પડશે જ ને એ અનન્યાની નજીક ગયો અને કહ્યું અનુ સુરતથી ફોન હતો મમ્મી હવે નથી રહ્યા અનન્યાના હાથ અટકી ગયા માં અનન્યાના મોંમાંથી સરી પડ્યો સાથે આંખોમાંથી ખારા પાણીની ધાર એના ગાલ પર સરકવા લાગી આકાશે એનો હાથ અનન્યાના ચહેરા પર ફેરવતા કહ્યું અનુ હું સમજી શકું છું કે દુઃખ થાય પણ સંભાળ તારી જાતને હું છું ને તારી સાથે ચાલ આપણે અત્યારે જ નીકળવાનો છે અનન્યાએ કમરમાં ખુસેલો સાડીનો છેડો કાઢ્યો પોતાની આંખો લૂછી અને સ્વસ્થ અવાજે બોલી હું ફટાફટ પેકિંગ કરી લઉં તમે ગાડી કાઢો તેને બેગ કાઢી અને કબાટમાંથી પોતાના અને આકાશના ત્રણ ચાર જોડી કપડાં ભરી લીધા ફ્રીજમાંથી પાણીની એક બોટલ સાથે લીધી અને ગાડી અમદાવાદથી સુરતના રસ્તા પર ચાલી પડી અનન્યાની આંખમાં આંસુ નહોતા ના એણે કોઈ આક્રંદ કરેલો પોતાની માના મૃત્યુનો આટલો સહજ સ્વીકાર આકાશને ખરેખર નવાઈ લાગી એને થયું અનુને માનસિક આઘાત તો નહીં લાગ્યો હોય ને ગાડી ચલાવતા ચલાવતા આકાશે અનન્યાનો હાથ પકડ્યો અનુ આર યુ ઓકે અને અનન્યાએ માત્ર હા કહી સીટ પર માથું નમાવી દીધું અને બારીની બહાર જોવા લાગી અનન્યાની આંખો રસ્તા પર સ્થિર થયેલી પણ એની નજરમાં માનો ચહેરો તરવરી રહેલો છ મહિના પહેલા આવેલી ઘરે જ્યારે છેલ્લી વાર માને જોયેલી નિસ્તેજ ચહેરો કોરી સૂકી આંખો એના ખાલી જીવન જેવું સાવ ખાલી મન અને અશક્ત શરીર જીવન જીવવાની આ શક્તિ માના કોઈ પણ ખૂણેથી ડોકાતી નહોતી છેલ્લી વાર મળી ત્યારે માએ ખાસ વાતચીત પણ નહોતી કરી પહેલા તો પોતાને જોઈને મા કેવી ખુશ થઈ જતી અનન્યાની આંખો અને મનમાં માની એક પછી એક યાદોના પાના ખોલવા લાગ્યા હાઇવે પર આવતા ગાડીએ સ્પીડ પકડી અને અનન્યાના દિલ દિમાગમાં માની યાદોએ મા કપાળની વચ્ચે લાલ ચાંદલો કરતી હાથમાં લાલ બંગડી કાનમાં ઝુમ્મરવાળી કડીઓ લાંબો ચોટલો આંખોમાં કાજળ અને એની પહેરેલી ગુજરાતી સાડીનો લાંબો ઢળતો પાલો કોઈ અડે તો ડાઘ પડે એવો ગોરો એનો રંગ માં ખૂબ સુંદર લાગતી દાદાએ એને પપ્પા માટે પસંદ કરેલી મમ્મી સ્વભાવે સાવ સરળ ચંચળ અને પ્રેમાળ એની સામે પપ્પા સાવ વિપરીત ઓછું બોલવું ગરમ સ્વભાવ સમયના ચુસ્ત અને સહેજ પણ બાંધ છોડ નહીં પપ્પાનું ઘર પહેલેથી શ્રીમંત અને મોટા ઘરોમાં એટલે અહીંના રીતભાત પણ અલગ ઘરમાં દાદા પછી પપ્પાનું એક હું શાસન મરજી મુજબ ઘરમાં બધાએ રહેવાનું ખાસ કરીને મમ્મીએ એ જ કરવાનું જે પપ્પાને પસંદ હોય એમ જ રહેવાનું જેમ પપ્પાને ગમે ઘરમાં ખાવા પીવાથી લઈ ઊંઘવા અને ઉઠવાના સમય પણ પપ્પા મુજબ સાઈડ થયેલા જો ક્યાંય કોઈ ચૂપ થાય તો પપ્પા આખું ઘર ગજાવી મૂકતા માને લાલ રંગ ખૂબ પ્રિય પણ મા લાલ સાડી ક્યારેય નહોતી પહેરતી કારણ કે પપ્પા કહેતા કે લાલ ભડક રંગ મિડલ ક્લાસ લોકો પહેરે માને મૂવી જોવાનું પણ ખૂબ ગમતું પણ પપ્પાને લાગતું કે હવે ડ્રામા જોઈને સમય અને મગજ ન વેડફાય એટલે ઘરમાં ક્યારેય મૂવી ચાલતું નહીં ટીવી ચાલુ થાય ત્યારે માત્ર ન્યૂઝ ચેનલ જ ચાલતી પપ્પાને શાંત વાતાવરણ વધારે ગમે એટલે ઘરમાં ક્યારેય ટેપ કે રેડિયો ખાસ વાગતા નહીં માનું શેડ્યુલ આખું પપ્પા મુજબ રહેતું મમ્મીના પિયરમાં કોઈ પ્રસંગ હોય પણ પપ્પા રજા આપે તો જ જવાનું રહેતો ઘરની બહાર પણ મમ્મી પપ્પા સાથે હોય ત્યારે જ જઈ શકતી ઘરમાં પપ્પાનો પડ્યો બોલ ઝીલાતો મમ્મીની તબિયત સારી હોય કે ના હોય પપ્પા કહે એટલે એમની સાથે બહાર જવું પડતું માય એકવાર પપ્પાને પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહેલું કે મારે ગાડી શીખવી છે અને પપ્પાએ ના પાડેલી કે ઘરમાં ડ્રાઈવર છે અને બહાર તો મારી સાથે જ આવવાનું છે તારે ગાડી શીખવાની શું જરૂર છે ગાડી નથી શીખવાની માને મન શાસ્ત્રીય નૃત્ય ઈશ્વરની સાધના સમાન હતો એણે એમાં મેડલ મેળવેલો માની ઈચ્છા હતી કે એ બાળકોને શાસ્ત્રીય નૃત્ય અને સંગીત શીખવાડે પણ લગ્ન બાદ એની આ ઈચ્છા એણે મનમાં જ દાટી દીધી પપ્પાને નાચવા ગાવાનું જરાય પસંદ નહીં એ કહેતા આ પગમાં ઘૂંઘરું પહેરીને નાચવું સારા ઘરની સ્ત્રીઓને ન શોભે હું અને મા નાનીના ઘરે જતા ત્યારે મા ક્યારેક ક્યારેક પગમાં ઘૂંઘરું પહેરી લેતી હું અને નાની એને જોયા કરતા મા જ્યારે નૃત્ય કરતી ત્યારે જાણે આજુબાજુનું બધું જ ભૂલી પોતાનામાં તલ્લીન થઈ જતી મા એકવાર નૃત્ય કરી રહેલી અને અચાનક પપ્પા આવી ચડ્યા એમણે આ જોયું અને બસ પછી તો અમારું નાનીના ઘરે જવાનું બંધ થઈ ગયું મમ્મીનો બધો જ સમય પપ્પાના અને ઘરના લોકોનો સમય સાચવવામાં જ હતો પણ પપ્પાના સમય માટે હંમેશા તરસતી પપ્પાના કામ પૂરતી વાત કરવાના સ્વભાવને લીધે એ મમ્મી સાથે પણ ક્યારેય ખાસ વાતચીત કરતા નહીં વળી મમ્મીને કંઈ કહેવું હોય કે પૂછવું હોય તો કેટલીય વાર વિચારવું પડતું ક્યાંક નહીં ગમે અને ગુસ્સે થઈ જશે તો આ ટુ કરવા છતાંય માને કોઈ ને કોઈ વાતમાં સાંભળવું પડતું મા ખૂબ નિરાશ થઈ જતી મનમાં થતું દુઃખ ઘણી વાર એની આંખોમાં ઉભરી આવતા જોયું છે મેં પછી ધીરે ધીરે માની આંખો કોરી થવા લાગી અને મન પણ સાવ ખાલી થઈ ગયું સ્ત્રીની પોતાની ઈચ્છાઓ અને સપના હોય છે એ વાત તો મા ક્યારની ભૂલી જ ગયેલી જેમ જેમ હું મોટી થવા લાગી માને સમજવા લાગી પપ્પાની ગેરહાજરીમાં હું અને મા અમારી પોતાની અંગત ક્ષણો જીવી લેતા એ થોડી ક્ષણો માટે જ પણ મા જાણે ફરી જીવી ઉઠતી એના ચહેરા પરની ચમક પાછી આવતી એનું હાસ્ય એના હોઠને મળવા આવતો અને ક્યારેક હસતા હસતા આંખો પણ ભીંજાઈ જતી ક્યારેક લાગતું કે થોડીક વાર માટે જાણે માનું ખાલી જીવન પણ ભરાઈ જતો મારા લગ્ન બાદ મા સાવ જ એકલી પડી ગયેલી આખી જિંદગી એ પપ્પા મુજબ પપ્પા માટે જીવી પણ સરાહનાના પ્રેમના બે શબ્દો એમના મોઢે સાંભળવા એ હંમેશા તરસતી જીવન એને માત્ર દિવસો પસાર કરાવતું રહ્યો ગાડીને બ્રેક લાગી અનુ ઘર આવી ગયો આકાશે અનન્યાનો હાથ હાથમાં લેતા કહ્યું અનન્યાએ જોયું ભારે સંખ્યામાં લોકો ઘરની બહાર ઉભેલા હતા એ ઘરમાં પ્રવેશે હોલમાં માને સુવડાવેલી લાલ રંગનું પટોળો પહેરાવેલો કપાળ પર લાલ ચાંદલો કરેલો અને લાલ કપડાથી ઢાંકેલી જાણે કેટલું એ થાકીને નિરાત સૂતી હોય એમ એનો ચહેરો શાંત હતો પપ્પાએ પાસે આવી અને આના માથે હાથ મૂક્યો અને થીજેલા અવાજે કહ્યું બેટા તારી મા ચાલી ગઈ આજે મરી ગઈ તારી મા તેને પપ્પા સામે જોયો પપ્પા મા આજે નથી મરી આજે તો તમને ખબર પડી મા તો ક્યારની મરી ચૂકેલી તેને મક્કમ અવાજે કહ્યું અને પોતાની માને છેલ્લી વાર બાથ ભરી વળગી રહી